नमस्कार इंडिया न्यूज ग्रुप, आपનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરીએ આઈસીસી વર્લ્ડ કપ થી. ભારતમાં આ વર્ષે યોજાનારી આઈસીસી મેન્સ વન ડે વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત 5મી ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓપનિંગ મેચથી થશે, જેનું આયોજન વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર કરવામાં આવ્યું છે. ફાઇનલ પણ આ જ મેદાન પર 19મી નવેમ્બરે રમાવાની છે. ભારત 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. સેમિફાઇનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે. 50 દિવસ સુધી ચાલનારી 10 ટીમો વચ્ચે કુલ 48 મેચ અલગ અલગ શહેરોમાં યોજાવાની છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. ભારત પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ 8 ટીમો 14 મેની કટ ઓફ તારીખ સુધી જાહેર કરાયેલી આઈસીસી રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ દરમિયાન યોજાનારી ક્વોલિફાયર મેચમાંથી વધુ 2 ટીમો તેમાં જોડાશે. દરેક ટીમ અન્ય 9 ટીમો સાથે 1-1 મેચ રમશે. તેના આધારે કુલ 45 લીગ મેચો રમાશે. બીસીસીઆઈએ સોમવારે મુંબઈમાં રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓની એક બેઠક બોલાવી હતી. આ એવા સંગઠનો હતા જ્યાં વર્લ્ડ કપની મેચો યોજાવાની છે. જે 12 શહેરોમાં વર્લ્ડ કપની મેચો યોજાવાની છે તેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, લખનૌ, ધર્મશાલા, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, પુણે અને ગુવાહાટીની છે. ટીમ ઇન્ડિયાની 9 લીગ મેચ 9 અલગ અલગ સ્ટેડિયમમાં યોજાવાની છે. આઈસીસી અનુસાર 27 જૂનથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી યજમાન ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરિયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઇટાલી અને યુએસએ સહિત 18 દેશોમાં જશે. પ્રવાસ દરમિયાન દેશભરમાં નવી નવી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા 10 લાખ ચાહકો ટ્રોફી સાથે સંવાદ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં આયોજિત મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો માત્ર પોતાની પાર્ટી માટે જ જીવે છે, પાર્ટીનું ભલું કરવા માગે છે અને તેઓ આ બધું એટલા માટે કરે છે કારણ કે તેમને ભ્રષ્ટાચાર કમિશન કટના પૈસાનો હિસ્સો મળે છે. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે નેતાઓ જામીન પર બહાર છે તેઓ એકબીજાને મળી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ તમામ ચોરોને બક્ષવામાં નહીં આવે. તેમણે કહ્યું કે તેઓ કૌભાંડ કરનારા સામે કાર્યવાહીની ખાતરી આપે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની એટલે કે વિપક્ષી રાજનીતિ ગરીબોને ગરીબ, વંચિતોને વંચિત રાખીને ચાલવાની છે. તુષ્ટિકરણનો આ માર્ગ થોડા દિવસ માટે લાભ આપી શકે છે પરંતુ તે દેશ માટે મોટું વિનાશક છે. તેનાથી દેશનો વિકાસ અટકે છે, દેશમાં ભેદભાવ વધે છે, દેશમાં વિનાશ થાય છે, સોસાયટીમાં દિવાલ બનાવે છે. લાલુનું નામ લીધા વગર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડી પર ઘાસચારા કૌભાંડથી લઈને અલકાતરા કૌભાંડનો પણ આરોપ છે. ભાજપને વિપક્ષોને 2014 હોય કે 2019ની ચૂંટણીઓમાં એટલો પછડાટ આપ્યો હતો કે જેટલો આજે જોવા મળી રહ્યો છે. જેમને પહેલાં લોકો દુશ્મન કહેતા હતા, પાણી પીધા પછી અપશબ્દો બોલતા હતા, આજે તેઓ તેમની સામે સાષ્ટાંગ ધર્મવ્રત પ્રણામ કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે તેમની બેચેની દર્શાવે છે કે દેશના લોકોએ 2024ની ચૂંટણીમાં ભાજપને પરત લાવવાનું મન બનાવી લીધું છે. 2024માં ફરી એક વખત ભાજપનો જંગી વિજય નિશ્ચિત છે, તેથી જ તમામ વિરોધ પક્ષો ગભરાટમાં છે. આજકાલ એક જ શબ્દ વાપરવામાં આવે છે, ગેરંટી. આ તમામ વિરોધ પક્ષો ભ્રષ્ટાચારની ગેરંટી છે, લાખો અને કરોડો રૂપિયાના કૌભાંડોની ગેરંટી છે. થોડા દિવસો પહેલાં તેમનો એક પ્રોગ્રામ, ફોટો ઓપ પ્રોગ્રામ હતો. જો આપણે આ ફોટામાં રહેલા તમામ લોકોને ટોટલને એકસાથે મૂકીએ તો તે બધા મળીને 20 લાખ કરોડના કૌભાંડની ગેરંટી છે. એકલા કોંગ્રેસ પાસે લાખો કરોડનું કૌભાંડ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારો રસ્તો તુષ્ટિકરણનો નથી પરંતુ સંતોષનો છે, વિકાસનો છે. દેશમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં અમે સંતોષના અભિયાનમાં વ્યસ્ત છીએ, વિકાસના માર્ગને આગળ કરી રહ્યા છીએ અને વિકાસ સંતોષનો માર્ગ સખત પરિશ્રમ છે. તેના માટે પરસેવો પાડવો પડે છે. દરેકને વીજળી મળશે તો લોકોને સંતોષ થશે. નળથી પાણી, જળ આપવાની ઝુંબેશ ચાલશે તો દરેક ઘર સુધી જળ પહોંચશે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી. તેમણે કહ્યું કે અમે જોયું છે કે કેટલાક રાજ્યોમાં તુષ્ટિકરણની ગંદી વિચારસરણીએ લોકોમાં તિરાડ ઊભી કરી છે. ઉત્તર પ્રદેશમાં કોરી, ખટીક સહિત તમામના સમાજના લોકો, અનેક લોકો રાજકારણનો ભોગ બન્યા અને વિકાસથી વંચિત રહી ગયા. બિહાર, કેરળ, તેલંગાણા, કર્ણાટક સહિત રાજ્યોમાં ભેદભાવ થયો છે. આપણી વિચરતી જાત લોકોને સરકારી યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે. પ્રથમ વખત હવે બેંકોના દરવાજા તમામ માટે ખોલ્યા છે. ગુસ્સા મત કીજીએ, દયા કીજીએ ઉન લોગો પર.
अच्छा आपको याद होगा, जरा मैं पुरानी बात याद कराता हूं। हमने 2014 का चुनाव देखा है और 2019 का भी चुनाव देखा है, देखा है ना, याद है ना? 2014 के हालात क्या थे याद है ना? 2019 के हालात क्या थे वो याद है ना? भाजपा के जो घोर विरोधी दल है, 2014 हो या 19, वो कितने ही घोर विरोधी थे, लेकिन उन दोनों चुनावों में हमने देखा कि इतनी छटपटाहट नहीं दिखी जितनी आज दिख रही है। जिन लोगों को कुछ लोग पहले अपना दुश्मन बताते थे, पानी पी पी कर कोसा करते थे, गालियां देते थे, अब उन लोगों को आगे जाकर वो साष्टांग प्रणाम कर रहे हैं, नतमस्तक हो रहे हैं। ये उनकी मजबूरी है। ये विपक्षी दलों की इन हरकतों से, उनकी घबराहट से साफ है कि देश की जनता ने 2024 के चुनाव में भाजपा को वापस लाने का मन बना लिया है। चौबीस में फिर एक बार भाजपा की प्रचंड विजय तय है। इसी वजह से ये सारे विपक्षी दल बौखलाए हुए हैं, इसलिए इन्होंने तय किया है कि चुनाव से कुछ महीने पहले किसी भी तरीके से जनता को गुमराह करके कुछ दिन पहले इनकी एक फोटो ऑप कार्यक्रम हुआ था, मिलकर के फोटो निकालने का कार्यक्रम हुआ था। इस बैठक में शामिल दलों के इतिहास को देखेंगे तो पता चलेगा कि वो सब मिलकर के, जितने भी लोग वो फोटो में दिखते हैं ना, एक एक को जरा देख लीजिए, उन सबका मिलकर के टोटल लगाएंगे तो ये सारे मिलकर के कम 20 लाख करोड़ के घोटाले की गारंटी है। और कांग्रेस का घोटाला ही अकेले लाखों करोड़ों का है। 1,86,000 करोड़ का कोयला घोटाला, 1,76,000 करोड़ का 2G घोटाला, 70,000 करोड़ रुपए का कॉमनवेल्थ घोटाला शामिल है, 10,000 करोड़ रुपए का मनरेगा घोटाला, हेलीकॉप्टर से लेकर सबमरीन तक कांग्रेस के घोटाले से कोई ऐसा क्षेत्र नहीं है जो कांग्रेस के घोटाले की हाथ का शिकार न हुआ हो। अगर उनकी घोटाले की गारंटी है तो मोदी की भी एक गारंटी है।
और मेरी गारंटी है हर घोटालेबाज पर कार्रवाई की गारंटी। हर चोर लुटेरे पर कार्रवाई की गारंटी। जिसने गरीब को लूटा है, जिसने देश को लूटा है, उसका हिसाब तो हो करके रहेगा। राजकोट જિલ્લાના ધોરાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો। ધોરાજીમાં ફરી મેઘરાજાનું આગમન થયું હતું। ધોરાજીમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ધોરાજીમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। ભાવનગરમાં મંગળવારે સવારે પાછી મેઘરાજાની સવારી આવી પહોંચી। બપોર બાદ ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ થયો હતો। શહેરમાં ધોધમાર વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી। શહેરના કુંભારવાડા, ભાગડી ગેટ, વિરાણી સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બનાસકાંઠા જિલ્લામાં ઇપોરજોય વાવાઝોડા બાદ શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શાકભાજીમાં ડબલ વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વાવાઝોડાના પગલે વરસાદ તથા શાકભાજી સહિતના ખેતરોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। એવા સમયમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં એકાએક શાકભાજીમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે ગૃહિણીઓનું શાકભાજીનું બજેટ ખોરવાયું। આ અંગે ગૃહિણીઓ જણાવી રહી છે કે શાકભાજીના ભાવમાં એકાએક વધારો થતાં જે ટામેટા રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો મળતા હતા તેના ભાવ વધીને 100 થયા છે। વટાણા રૂપિયા 80માં મળતા હતા તેની જગ્યાએ 120 રૂપિયા થયા છે। મરચા રૂપિયા 40માં મળતા હતા તેના 80 રૂપિયા થઈ ગયા છે। આદુ રૂપિયા 200 મળતું હતું તે રૂપિયા 300 થઈ ગયું છે। આમ મોટાભાગની શાકભાજીના ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આ અંગે વેપારીઓ જણાવી રહ્યા છે કે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ વધારો થયો છે, જે અંદાજે 1-2 મહિના સુધી રહેવાની સંભાવના છે। પેલા પાછળના 10 દિવસથી શાકભાજીના ભાવમાં 100-150 ટકાનો વધારો થયો છે અછતના હિસાબે। કઈ શાકભાજીમાં અંદાજે કેટલો ભાવ? અંદાજે લગભગ આપણે ટામેટા અચાનક આપણે 30 રૂપિયા કિલો થઈ જાય, ટામેટા હાલમાં 100 રૂપિયા કિલો વેચાય, મરચા વચ્ચે 40 રૂપિયા કિલો થઈ, હાલમાં 80 રૂપિયા કિલો થઈ ગયા, પછી ફુલાવર 80 રૂપિયા કિલો થઈ ગયું, ભીંડા 40 રૂપિયા કિલો, ચીંસા 80, પછી ગોરબલી 50 રૂપિયા, ચોડી 100 રૂપિયા, કુડિયા 80 રૂપિયા, રીંગર 60 રૂપિયા, દૂધી જે આપણે ગયા અઠવાડિયે 10 રૂપિયા કિલો થઈ ગયા, હાલમાં 60 રૂપિયા કિલો થઈ ગઈ, વધુના 120 રૂપિયા કિલો થઈ ગયા। અને કેટલા ટાઈમમાં શાકભાજીનો ભાવ વધારો રહેશે? લગભગ મારે ખ્યાલથી લગભગ 1-1.5 મહિનો રહેશે ભાવ, પછી જે નવો માલ ચાલુ થશે એટલે શાકભાજીનો ભાવમાં વધારો થવાના હિસાબે વધારો થઈ જશે। બિપરજોય વાવાઝોડું આવ્યું એના પછી અમારે શાકભાજીમાં બહુ જ જે ભાવ હતો એના કરતાં ડબલ ભાવ થઈ ગયો છે। અને અમને પરિવારને બધાને શું રસોઈ બનાવીને ખવડાવવી એ પણ એક મુશ્કેલ બાબત થઈ ગઈ છે। દૂધમાં અને છાશમાં તો ભાવ વધ્યા જ હતા, પરંતુ શાકભાજી પણ જો આટલી મોંઘી થઈ ગઈ તો હવે અમારે બજેટમાં કઈ રીતે સેટ કરવું તે ખબર પડતી નથી અને આટલું બધું મોંઘું અમને બહુ તકલીફ પડે છે। સુરતના કડોદરામાં 1 મહિના પૂર્વે જ નવનિર્મિત અંડરપાસ ખુલ્લો મુકાયો હતો, જેમાં ભૂવો પડ્યો। 110 કરોડના ખર્ચે અંડરપાસ નિર્માણ કરવામાં આવ્યો હતો। 1 મહિના પૂર્વે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ અંડરપાસનું ઉદઘાટન કર્યું હતું। અંડરપાસ માટે બનાવેલ ડ્રેનેજ ગટર લાઇનમાં ભૂવો પડ્યો હતો। 110 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અંડરપાસમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સતર્કતા વાપરીને બેરિકેડ મૂકી દીધા છે। વડગામ તાલુકાના મોરિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સરપંચે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણય લઈ કામગીરી કરતા હોવાના આક્ષેપો થયા છે। મોરિયા ગામના 4 વ્યક્તિઓ પર સરપંચે ખોટી ફરિયાદ કરતા ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। વડગામ તાલુકાના મોરિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગ્રામજનોએ રજૂઆત કરી છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી રીતે ગ્રામ પંચાયતમાં વહીવટ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામ પંચાયતના સભ્યોનું કહેવું છે કે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે સરપંચ દ્વારા
તેમની સાથે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલવામાં આવે છે. સભ્ય રજૂઆત કરે તો સરપંચ અભદ્ર ભાષામાં અપશબ્દો બોલતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. મોરિયા ગ્રામ પંચાયતમાં સરપંચના વહીવટ સામે ગ્રામ પંચાયતના સભ્યોએ થોડા દિવસ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી હતી. જોકે આ સમગ્ર ગ્રામ પંચાયતના મામલે સરપંચ અને સભ્યોનો વિવાદ વધ્યો હતો અને સરપંચે ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે ખોટી ફરિયાદો કરીને ગામના વ્યક્તિઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, પંચાયતના સભ્યોને હેરાન કરવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને ગ્રામજનો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા અને સરપંચ સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસોનો મુદ્દો સામે આવ્યો હતો. આકાશવાણી ચોક નજીક બનાવવામાં આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપ્યાના બે દિવસમાં ક્વાર્ટર્સના લોકો દ્વારા તે ખાલી ન કરાતા મહાનગરપાલિકા દ્વારા નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આવાસના લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગણી કરવામાં આવી હતી. જામનગર જેવી ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હું ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ 64 નંબરના 397 નંબરના બ્લોકમાં રહું છું. અત્યારે સાહેબ અમારે ત્યાં 64, 65, 66ના મકાનને બ્લોક કરવા આવ્યા છે અને નળ કનેક્શન, ગટર ને લાઇટ ને બધું કાપી નાખ્યું છે. અત્યારે વરસાદ માથે છે અને અમને કહી દીધું છે કે તમે લોકો બહાર નીકળી જાઓ. અને નાના નાના બાળકો છે, અમે બધા ઘરકામ કરીએ છીએ તો અમારે જવું ક્યાં? તો સાહેબ તમે અમને ગમે ત્યાં બધે રાજકોટ આખામાં મકાન હાઉસિંગ બોર્ડના બનેલા જ છે, કાં અમને સામું મકાન આપો અથવા અમને ભાડું આપો, ગમે તે અમારી સાથે એમ કે તમે કરો નિર્ણય, ગમે એ કરો. અત્યારે કોઈ અધિકારી અમારી સાથે છે નહીં, અમે લોકો બધા એકલા પડી ગયા છીએ. 3 દિવસ થયા અમારી સાથે કોઈ છે નહીં અને અમને હેરાન કરે છે અધિકારીઓ આવીને. તો સાહેબ તમે મહેરબાની કરીને અમારી સામે જરા જોવો અને અમારા ગરીબ માણસોનું ધ્યાન રાખો એવો અમારો અભિપ્રાય છે. સંકુલના સંચાલક મહંત ટીવી સ્વામી અને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલા 33 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. વિદ્યાના ધામમાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે રાજકોટ કોંગ્રેસ NSUI મેદાનમાં આવ્યું હતું. NSUIના કાર્યકરો દ્વારા આત્મીય સંકુલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આત્મીય યુનિવર્સિટીમાં ગંગાજળ છાંટી તેમજ સંકુલ અંદર રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આત્મીય સંકુલમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓના કરોડો રૂપિયાની ઉચાપત મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, સાથે જે દોષિત હોય તેને કડક સજા થાય તેવી NSUIના કાર્યકરો દ્વારા માંગણી કરવામાં આવી હતી. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે, ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને શરમાવે એવી છે. કારણ કે વિદ્યાર્થીઓના અને સંમત કલ્યાણના હિત માટે જે દાતાઓએ અને હરિભક્તિઓએ દાન કરોડો રૂપિયાનું આપ્યું છે તેની રકમની આ લોકોએ છેતરપિંડી કરી અને પોતાના અંગત સ્વાર્થ માટે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનમાં પૈસા રોકાવ્યો તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે આ યુનિવર્સિટીના કેમ્પસને વર્ષો પહેલાં મફતના ભાવે આ જમીન ફાળવી હતી. તેમની શરત એ હતી કે વિદ્યાર્થીઓને ગ્રાન્ટીનાથ કોલેજમાં સસ્તું અને સારું શિક્ષણ મળે, પરંતુ આ વેપારી સાધુ સંતોએ શરતનો ભંગ કરી અહીંયા કરોડો રૂપિયાની વાર્ષિક ટર્નઓવર ધરાવતી યુનિવર્સિટી ખડકી દીધી છે. અહીંયા જે ગ્રાન્ટીનાથ વિરાણી સાયન્સ કોલેજ છે તેમના સરકારના નોમ્સ પ્રમાણે તેમની ફી 700 થી 800 રૂપિયા હોવી જોઈએ, પરંતુ આ વેપારી સાધુ સંતો દ્વારા વિદ્યાર્થી દીઠ 20,000 થી 30,000 રૂપિયા જેટલા ગેરકાયદેસર રીતના ઉઘરાણા કરે છે. આ વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે તે ફી પરત કરવા માટે અમે માંગ કરી છે. રાજ્ય સરકાર પાસે અમે ગઈકાલે જ મુખ્યમંત્રીને પત્ર લખી આ સંસ્થાને પોતાને હસ્તગત કરી અને તેમનો વહીવટ સંભાળે તપાસ કમિટીની રચના કરી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માટે અમે માંગ કરી છે. આજે આ સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પૈસા છે તેમને પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી અને અપવિત્ર કરી નાખી છે, એટલા માટે અમે સંસ્થાને ગંગાજળથી પવિત્ર કરી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સાધુના વેશમાં ધતિંગ કરતા ઝડપાયા છે, જેને લઈને તલોદના લાલીના મઠ પાસે હોવાળો મચી ગયો હતો. સાધુના વેશમાં આવેલા શખ્સો પર મહિલાને બેભાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો, જે મામલે સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાબરકાંઠાના તલોદ તાલુકાના લાલીના મઠ ગામે 5 થી વધુ શખ્સો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા અને જેમણે એક મહિલાને બેભાન કરી હોવાનો પણ આક્ષેપ કર્યો. સમગ્ર મામલે ગ્રામ લોકોને જાણ થતાં તે નકલી સાધુઓને માર મારી ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા, જેઓ રિક્ષા લઈને આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમજ તોડબાજી કરીને પૈસા પડાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગામમાંથી 5 થી વધુ નકલી સાધુઓને માર મારી ભગાડવામાં આવે, પરંતુ ગ્રામ લોકોમાં અત્યારે ફફડાટ વ્યાપ્યો છે, જેને લઈને
સમગ્ર ગ્રામમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે ગ્રામ લોકોનું કહેવું છે કે મહિલાને માથે હાથ ફેરવી બેભાન કરવા બાબતે જે તમામ નકલી સાધુઓની ધોલાઈ કરવામાં આવી હતી રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં સર્પદંશનો બનાવ બન્યો હતો. 12 વર્ષની કિશોરીનું જેમાં મોત નિપજ્યું હતું. ઉપલેટાના ઢાંક ગામ પાસે બેલાની ખાણમાં કામ કરતા શ્રમિકની બાળકીને સાપે ડંખ માર્યો હતો. સાપ કરડતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની બાળકીનું મોત નિપજ્યું હતું. પાર્વતી પપ્પુભાઈ પટેલિયા નામની 12 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીનું મોત થતાં તેનો મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. બાળકીના મોત બાદ ઉપલેટા પોલીસે સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રમિકની 12 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં ગળે ફાંસો ખાઈ કેદીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. મૃતક કેદીની ના મૃતદેહને સબજેલ ખાતેથી પ્રથમ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ પેનલ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકને જીવતો સળગાવી દેવાના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીએ જે કિન્નર છે જેને જેલમાં આત્મહત્યા કરી પોલીસના માનસિક ત્રાસથી કંટાળી તેમજ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને ઝડપી ન પાડતા આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જવાબદારી નથી હાચવાની. મારા છોકરા ને ખાલી આવી લઈ ગયા કેનલ લઈને પેટ્રોલ સટાવી બીજા એ મારા છોકરા વલણ સાઈટું. તમને ક્યારે જાણ કરી આવું બની ગયું? અત્યારે બની ગયું. મારા બોન ને લેવા આવ્યા કે હાલો તમારા છોકરા ને મજા નથી. છોકરો બહુ જ રોતો હતો કે મમ્મી મને હટ અહીંથી છોડાવજે, હટ મને અહીંથી બહાર કાઢજે. એટલું રોયો છોકરો કે મમ્મી મારે એક વાર મને માર મમ્મી આગળ જવા દો સાહેબ, કોઈ મારા છોકરા ને મારી પાસે ન આવવા દીધો. શું થયું? શું બનાવ બન્યો? તમને ક્યારે જાણ કરી? અવારે આવ્યા સાહેબ 8 વાગે કે તમારા છોકરાને મજા નથી એમ કરીને અમને લાયા અને મારા છોકરા પાસે અંદર મને મળવા ન જવા દીધી. મને તમારા છોકરાએ તમને શું કારણ દર્શાવ્યું હતું? કીધું હતું મારા છોકરાએ એટલું બોલ્યો કે મમ્મી મને હટ અહીંથી છોડાવજે. શું લાગે તમને? અહીં દબાવણી દેતા હોય એવું લાગે. મારા છોકરાને બિવરાણી બહુ રોવા મીંડો. શું નામ છે? યોગેશ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.